અરે વાહ, સાંભળ્યું છે તમારે આંગણે બાળક ઉતરવાનું છે અને તમે તેની તડામાર તૈયારીમાં છો. બહુ ખુશીના સમાચાર છે. બારણે લીલું તોરણ બાંધજો, ઢોલ વગડાવજો, શહેનાઈનો સૂર વહેતા કરજો, કારણ કે તમારે આંગણે તો ઈશ્વર પધારે છે. બાળકના અવતરવાનો અર્થ એ કે ઈશ્વરને હજુ તમારામાં શ્રદ્ધા છે, એ શ્રદ્ધાનું સ્વાગત કરજો. મને ચોક્કસ ખાતરી છે કે તમે અવતરનારા જીવની તૈયારીમાં લાગી ગયા હશો. એનું રેડ કાર્પેટ વેલકમ કરવામાં, એમને કોઈ પણ જાતની અગવડ ન પડે તે કાળજી લેવામાં તમે વ્યસ્ત હશો. પણ હા, આ દરમિયાન તમારા ચહેરાને સ્મિત ભરેલો રાખજો. ક્યાંય દુઃખ, દર્દ કે વેદનાને દર્શાવવા ન દેતા. અવતરનારને આવતા વેતને નહીં ગમે. ટુ બી મમ્મી અને પપ્પા, તમે બંને, બાળક આવી રહ્યું છે તેને બરાબર યોગ્ય રીતે તમારા ગૃહમાં પ્રવેશ આપવામાં બરાબર વ્યસ્ત હશો. પણ હા, એટલું તમને ચોક્કસ કહી દઉં કે તમે બંને એક મત ઉપર પહોંચ્યા પછી નક્કી કર્યું છે કે અમારા કુટુંબમાં અમારે બાળક જોઈએ છીએ. એટલે આ મમ્મી માટેનો પ્રસંગ નથી, બંને માટેનો છે. હા, એ વાત સાચી છે કે બાળક અવતરશે મમ્મીના ગર્ભમાંથી. પણ એ વાત ન ભૂલતા કે મમ્મી અને પપ્પાનો બંનેનો મનોરથ હતો કે આપણા આંગણે કલબલાટને આમંત્રણ આપીએ. અને એટલા માટે બાળક મમ્મી દ્વારા જન્મવાનું છે, પણ છે તો બંનેનું. હો, મમ્મી અને પપ્પા સહિયારી જવાબદારી નિભાવવાની આજથી શરૂઆત કરશે, યાદ રાખજો. આ જવાબદારી શબ્દ જરાક મોટો છે, પણ યાદ રાખવા જેવું છે કે એકબીજા સાથે હાથમાં હાથ મિલાવીને આપણે આંગણે આવેલા ઈશ્વરનું સ્વાગત કરવા માટે જો તત્પરતા રહેશે તો એમને જરા પણ એવું નહીં લાગે કે કોઈ અજાણ્યા ઘરમાં આવ્યું છું, અને તમને બંનેને પણ નહીં લાગે કે આ કોઈ અજાણ્યો ચહેરો છે. પૂર્વજન્મનો નાતો છે તમારો. ના, આ બાળક તમારે આંગણે અવતરશે એ કોઈ અકસ્માત નથી. અસ્તિત્વનું બહુ મોટું આયોજન છે, પ્રકૃતિની બહુ મોટી વ્યવસ્થા છે, નિયતિની બધી ગોઠવણ છે. એટલે આ સંતાન તમારે ઘરે અવતરી રહ્યું છે. યાદ રાખજો, આજે સંતાન નથી અવતરતું, તમારે ત્યાં આખું અસ્તિત્વ, પૂરી પ્રકૃતિ અને સમગ્ર નિયતિ આવી રહી છે. ઘણા લોકો બાળકને દેવદૂત કહે છે, એ અમસ્તુ નથી કહેતા, એ દેવનો દૂત છે. બાળક દેવની હાજરી છે, ઈશ્વરની આપણા ઘરની અંદર સતત સતત હાજરી બાળક પુરાવે છે. મેં અને તમે બાળપણ આપણું કેવી રીતે વિતાવ્યું તે ખબર નથી. એ બાળપણને આપણી સમક્ષ રજૂ કરવા માટે બાળક અવતરી રહ્યું છે. અરે ડોંગરે મહારાજ તો બહુ વાલથી કહે છે કે લાલો પડખું ફર્યો, ઉત્સવ ઉજવો. લાલો કશું પણ કરે તો ઉત્સવ ઉજવવાનો હોય, કારણ કે લાલો અમારે આંગણે છે એ જ બહુ મોટો ઉત્સવ છે. તમારે આંગણે આ લાલો એ ભગવાનનું પ્રતીક છે, એ રીતે એનું સ્વાગત કરજો, એ રીતે એનો આદર કરજો, એ રીતે એને પ્રેમ વર્ષાવજો અને તમારાથી અળગો ન જ કરશો. જુઓ, તમે બંને નક્કી કર્યું હતું કે હવે ચાલો આપણે આપણું કુટુંબ બનાવીએ, અને એ બંનેના નિર્ણયમાંથી હવે તમારે ઘરે બરાબર મોટો પગરવ પ્રવેશી રહ્યો છે. એટલે આજ પછી પૂરા જીવનમાં આ સંતાન મારું કે તારું નથી, આપણું છે, બંનેનું છે, સહિયારું છે, તેથી સ્વાગત છે. આધુનિક મનોવિજ્ઞાન એવું નોંધે છે કે બાળક જન્મ્યા પહેલાંથી બધા જ પ્રકારના વાઇબ્રેશન્સ અનુભવતું હોય છે. તમને પણ ખ્યાલ છે કે ગર્ભમાં રહેલા બાળકના ધબકારા અથવા તો ધક્કા મુક્કી અથવા તો લાટા લાતી
મમ્મીએ બરાબર અનુભવી છે. એ બાળક જે અંદર તોફાન કરતું હતું તે બહાર તમને તોફાન કરવા માટે આવી ગયું છે. હા, બાળકમાં જ્યારથી જીવ અને અંગ ઉપાંગનો વિકાસ થવા લાગે છે ત્યારથી તે બધું જ બહારની દુનિયાનો અનુભવ અંદર ધીમે ધીમે લેતું રહે છે. થોડા સમય પછી તેને અંદર બધું સ્પષ્ટ થવા લાગે છે. કોઈ તો એમ પણ કહે છે કે બહાર મમ્મી રાજી થાય તો અંદર બાળક પણ રાજી થાય, બહાર મજાનું સંગીત વાગતું હોય તો અંદર બાળક પણ રાજી રાજી થઈને પ્રસન્ન હોય. એ સાચું છે. આપણી ઇતિહાસ કથાઓમાં કહેવામાં આવ્યું હતું કે જીજાબાઈએ શિવાજી માટે હાલડું ગાયું, એમાંથી એમને શૌર્યના પાઠ મળ્યા. આ વાત ખોટી નથી. આજના વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે માં જે કંઈ ખાય છે, પીવે છે, વાંચે છે, લખે છે, જીવે છે, તેનો બધાનો પ્રતિઘોષ બાળકમાં જાય છે અને એ પ્રતિઘોષ લઈને બાળક અવતરે છે. પ્રતિઘોષ લઈને બાળક આવ્યું છે એનો અર્થ એવો છે કે બાળક તમને બંનેને ઓળખે છે. તમે એ ગર્ભાશયમાં હતું ત્યારે ઘણા લાડકોડ ન દેખાતા બાળક ઉપર કર્યા છે, એ એમણે અનુભવ્યા છે. તમારી સાથેનો એનો પરિચય છે, ગયા ભવનો પરિચય છે અને છેલ્લા 9 મહિનાનો પરિચય છે. એ પરિચય પાક્કો કરજો, હો, કચાશ ન રહી જાય. અને હા, હવે કાળજી પણ લેવી પડશે. જો બાળક ગર્ભમાં હતું ત્યારે બધું સમજતું હતું અને બધા વાઇબ્રેશન પકડી રહ્યું હતું તો એ તો બાળક હવે અવતરી ગયું છે. અને બહાર અવતરીને આપણી સમક્ષ આવેલું બાળક તો અંદર રહેલા બાળક કરતાં વધુ ઝડપથી વાઇબ્રેશન્સ પકડી લેવાનું છે. એટલે તમારો કોઈ પણ પ્રકારનો નેગેટિવ પ્રતિભાવ એ પકડી લેશે, હો, કાળજી લેજો જરા. આજકાલના બાળકોને જન્મ્યા પછીના થોડા જ કલાકોની અંદર ચકળ વકળ ચારે તરફ નજર નાખતું અને ગમતીલા ચહેરાની સામે સ્મિત ફરકાવતું ઘણા લોકો જોવે છે ત્યારે આશ્ચર્ય થાય છે કે આ સૂઝ બાળકમાં અત્યારે ક્યાંથી આવી, એ તો હજી હમણાં જ જન્મ્યું છે. ના, એ આપણી ભૂલ છે, એ આપણી સમક્ષ આજે આવ્યું છે. એ તો 9 મહિનાથી અંદર બેઠું બેઠું બહારનું જગત જોતું હતું.